કેમ છે બધાને, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે આજે એવો વિડિયો ભાઈ બહેનો હું લઈને આવી છું કે કોલર વાળી કુર્તી છે, એકદમ ઈઝી મેથડથી બતાવેલી છે। ફૂલ કોલર ને આગળ કટ આખામાં મૂકીને જે આપણે રેડીમેડ બટન મળે છે એ રીતના તમે રેડીમેડ કુર્તી મળે એ રીતના તમે બનાવી શકો ઘરે। આ એકદમ સ્ટેપ બાય સ્ટેપ બતાવેલું છે ભાઈ બહેનો, પૂરેપૂરો વિડીયો જોજો। અમારી ચેનલમાં પહેલી વખત આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ ઉપર ઓલ કરજો, આ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ભાઈ બહેનો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। એક ઓનલાઈન શોપિંગ સેન્ટર છે ભાઈ બહેનો જેનું નામ છે vmdmartindia.com। જાઓ ભાઈ બહેનો ગૂગલમાં સર્ચ કરો www.vmdmartindia.com, જે તમને સ્ક્રીન ઉપર બતાવેલું છે ભાઈ બહેનો, એકદમ સરસ ઓનલાઈન શોપિંગ સેન્ટર ખુલી ગયો ભાઈ બહેન, તમે જોઈ શકો છો। એ તમે જે કેટેગરી છે એમાં સ્ક્રોલ કરતા જાઓ, એકદમ સરસ બધી કેટેગરી તમે જોઈ શકો છો ભાઈ બહેનો આ સ્ક્રીન ઉપર। એમાં જે આપણે કુર્તીનો કેટલોગ છે એમાં તમે ક્લિક કરો એટલે તમને કુર્તીની બધી નવી ડિઝાઇન ને પેટર્નમાં કુર્તીઓ જોવા મળશે। તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો ભાઈ બહેનો, એમાં 30-40% ડિસ્કાઉન્ટ છે, COD ફ્રી છે ભાઈ બહેનો, તો જરૂર એની વિઝિટ કરજો, જરૂર શોપિંગ કરજો। ચાલો વિડીયો ચાલુ કરું છું। આપણે આજે ભાઈ બહેનો કોલરવાળી કુર્તી એકદમ ઇઝી મેથડથી બતાવીશ, વચ્ચે કટવાળી જે બટનવાળી સો બટન આપણે રેડીમેડ જે કુર્તી મળી એ ટાઈપની આજે હું તમને કોલરવાળી આ ફૂલ કોલરવાળી કુર્તી બતાવીશ। એનું આપણે માપ આ પ્રમાણે છે ભાઈ બહેનો, તો આજે હું આ માપ ઉપર તમને શીખવાડીશ કે કેવી રીતના કોલરવાળી કુર્તી કટિંગ કરે, વચ્ચે કટવાળી આગળ ફૂલ આખો કટ મૂકીશ, તો આ રીતના એકદમ ઇઝી મેથડથી બતાવીશ। તો આપણે પહેલાં જોવાનું છે ભાઈ બહેનો લંબાઈ, તો આ કુર્તીની લંબાઈ છે મારે 41, તો પહેલાં આપણે 41 માર્કિંગ કરી લઈએ। તમારે જેટલી જે તમારે રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકો, 41 માર્કિંગ કરી લઉં છું। 2 ઇંચ આપણે નીચેની પટ્ટીને ઉપર જે સિલાઈ માટે છે એટલે 2 ઇંચ અહીં એક્સ્ટ્રા લઈ લઉં, ટોટલ આપણી 43 થશે। આ રીતના તમારે માર્કિંગ કરી લેવાનું છે। હવે આપણે જોવાનું છે શોલ્ડર, તો આપણે શોલ્ડર આ કોલરવાળી કુર્તી છે ભાઈ બહેનો એટલે 7નો હશે, જે શોલ્ડર હોય એ કોલરવાળી કુર્તીમાં વધારે મોટો હોય છે, તો 7નો આપણે શોલ્ડર લેવાનો છે। હવે આપણે લેવાનો છે મૂંઢાકાર, તો મારા આ કુર્તીમાં 6નો મૂંઢાકાર આવે છે ભાઈ બહેનો, તો 6નો આ રીતના મૂંઢો લઈ લઉં, આને આપણે આને જોઈન્ટ કરી દેવાના છે। આપ કોલરવાળી કુર્તીનો વિડીયો ન જોયો તો ભાઈ બહેનો મેં મૂકેલો છે, તમે જરૂર જોઈ લેજો, આ ફૂલ કોલરવાળી કુર્તીનો છે વિડીયો। હવે આપણે 7ની પહોળાઈ લેવાની છે, તો 7ની પહોળાઈમાં તમારે જે તમારી 7ની પહોળાઈ હોય કુર્તીની એનો તમારે ચોથો ભાગ લેવાનો છે। મારે અહીંયા છે 7ની પહોળાઈ મારી 40, તો 40નો ચોથો ભાગ થાય 10, તો હું 10 માર્કિંગ કરી લઉં છું। હવે આપણે એક્સ્ટ્રા મારે આમાં સિલાઈ માટે રાખવાનું છે 2 ઇંચ, આ રીતના 2 ઇંચ માર્કિંગ કરી લઉં છું। હવે આપણે જોવાની છે કમર, તમારે કમર પહોળાઈ આવે છે 13.5, તો 13.5 માર્કિંગ કરી લઉં છું ભાઈ બહેનો। એ કાપની પહોળાઈ આવે છે મારે 19, તો 19 માર્કિંગ કરી લઉં છું। આ તમારે લંબાઈ થઈ, કમરની લંબાઈ ને કાપની લંબાઈ। હવે આપણે પહોળાઈ જોવાની છે, તો મારી કમર આવે છે 37, તો એનું તમારે અડધું કરવાનું છે, તો 9.5 આ રીતના માર્કિંગ કરી લઉં છું। આ રીતના તમારે જોઈન્ટ કરી લેવાનું છે ભાઈ બહેનો। તમારે 7ની પહોળાઈનો ચોથો ભાગ, કમર પહોળાઈનો અને કાપ પહોળાઈનો ચોથો ભાગ, તમારે જે તમારી કુર્તી હોય એનો તમારે ચોથો ભાગ લેવાનો છે। પછી એક્સ્ટ્રા તમારે સિલાઈ માટે ઉમેરવાનું છે, તો મેં 2 ઇંચ લીધું છે, તો 2 ઇંચ હું લઈ લઉં છું। અમારે કાપની પહોળાઈ છે 40, તો 10 આવશે,
ઝૂમ કરી લઉં છું ભાઈ બેન. હવે એક્સ્ટ્રા આપણે બે ઉમેરવાનું છે તો બે ઉમેરી લઈએ. હવે આ માર્કિંગ બધે છે એને આપણે જોઈન્ટ કરી દઈએ. આ માર્કિંગ આવે છે આપણું જે ફિટિંગ છે એના માટે છે. આપણે આ એક્સ્ટ્રા સિલાઈ માટે જે લીધું એ છે. આમાં તમે વધઘટ કરી શકો, 1 ઇંચ પણ ઉમેરી શકો. હવે જે આપણે આ લીધી છે ભાઈઓ બહેનો એ જ નીચેના ભાગમાં આપણે લેવાની છે. તો આપણે આખું આપણી બાર આવે તો આપણે બાર આ રીતના તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે બાર આવે છે. તો આ રીતના તમારે નીચેના ભાગમાં પણ એ જ માપ લેવાનું છે. હવે આ માર્કિંગ આપણે જોઈન્ટ કરી દેવાનું છે. મારે સીધી લીટી કરી લેવાની છે. હવે આપણે જોવાનું છે મૂંઢાકાર. આપણે અહીં દોઢ લઈ લઈએ ભાઈઓ બહેનો. આ રીતના રાખીને આપણે બંને મૂંઢાકાર આપી દેવાના છે. હવે જોવાનું છે આપણે ગળાનો. તો આપણે આગળનો ભાગ છે, પાછળનો ભાગ તમને આ કટિંગ કરીને બતાવીશ. એની ઉપર રાખીને કેવી રીતના તમારે એક્સ્ટ્રા ઉમેરવાનું એટલે આપણે એક જ વખત ફોલ્ટમાં બતાવેલું છે. એટલે આપણે આગળનો ભાગ બનાવવાનો છે. તો આપણે પહેલાં લેવાનું છે ગળું. તો 1.5 ઇંચનું તમારે આ રીતના ગળું રાખી દેવાનું છે. ત્યાં શોલ્ડર થશે તમારે 4.5. આ રીતના રાખીને તમારે આ 3.5 તમારે આ રીતના માર્કિંગ કરવાનું છે ભાઈઓ બહેનો. અને આ રીતના આપણે થોડીક ગોલાઈ આપી દેવાની છે. કોલર વાળી કુર્તીનો ફૂલ કોલર હોય એટલે આ રીતના તમે લઈ શકો. આમાં તમે વધઘટ કરી શકો ભાઈઓ બહેનો. હવે આપણે કટિંગ કરી લઈએ છીએ. આપણે પહેલાં આ ભાગ કટિંગ કરવાનો છે ભાઈઓ બહેનો. તો હું કટિંગ કરી લઉં છું, તમને બતાવું લઈએ ભાઈઓ બહેનો. આ રીતના કટિંગ કર્યા પછી તમારે બધા પાર્ટમાં આ રીતના તમારે માર્કિંગ કરી લેવાનું છે ભાઈઓ બહેનો. એટલે ખ્યાલ આવે આપણે કે કમરનો ભાગ, કાપનો ભાગ કઈ કઈ જગ્યાએ છે. આ રીતના તમારે કટ મારી દેવાના છે. આટલો આ એક ભાગ આગળનો કટ થઈ ગયો છે ભાઈઓ બહેનો. હવે આપણે જ્યાં ક્રોસ આપવાનો છે આ રીતના તમારે 1.5 ઇંચનો ક્રોસ આપી દેવાનો છે આ રીતના. હવે આપણે પાછળનો ભાગ જોઈએ. આપણે પાછળનો ભાગ કટ કરવાનો છે ભાઈ. આ રીતના એક વખત મેં ફોલ્ડ કર્યું છે. આ રીતના તમારે એક વખત ફોલ્ડ કરી લેવાનું છે. અને જે આપણે આગળનો ભાગ ભાઈ મેં કટિંગ કરેલો એ જ રીતના તમારે આમાં આ રીતના તમારે રાખી દેવાનો છે. એક સરખો તમારે કોઈ વધઘટ ન થાય એ રીતના તમારે આ રીતના રાખી દેવાનું છે કાપડ. આ રીતના રાખી લેવાનું છે બેબી. હવે આપણે પાછળનો ભાગ કટ કરવાનો છે. તો પાછળના ભાગમાં એક્સ્ટ્રા કેટલું ઉમેરવાનું અહીંયા હું તમને બતાવી દઉં. આ રીતના પહેલાં તમારે આ રીતના પાથરી લેવાનું છે. હવે આપણે 1 ઇંચ જેટલું ઉપર લેવાનું છે ભાઈ બહેનો. કેમ કે કોલરવાળી કુર્તી હોય તો પાછળનો ભાગ ખેંચાય નહીં એટલા માટે તમારે 1.25 ઇંચ જેટલું એક્સ્ટ્રા ઉપર લઈ લેવાનો છે. અને આ રીતના તમારે ક્રોસ આપવાનો છે. 1.25 ઇંચ આપણે અહીંયા લઈ લેવાનો છે. હવે જે આ માર્કિંગ આપણે જોઈન્ટ કરી દેવાનું છે ભાઈ બહેનો.
आ रीतना तमारे क्रॉस आपवानो छे। हवे जेम छे ई ज रीतना आपणे कटिंग करी लेवानुं छे, तो हुं तमने कटिंग करीने बतावी दउं भाई बहेनों के केवी रीतना पाछळनो भाग आपणे कट करवानो छे। छे ई ज भाग ई ज रीतना कट करी लेवानो छे। હવે આપણે જે માર્કિંગ કર્યું હતું એ જ માર્કિંગ તમારે બધામાં કરી લેવાનું છે ભાઈ બહેનો ફિટિંગ માટેનું। આ આપણે કમર માટેનું અને આપણે આ કટ માટેનું અને આપણો આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આગળના ભાગમાં જે કટિંગ કરવાનું છે ભાઈ બહેનો એ તમને બતાવી દઉં કે આ રીતના રાખી લેવાનું છે। હવે આપણે આ મૂંઢાકાર કટ કરી લેવાનો છે અહીંયા ગળું, તો આ રીતના આપણે મૂંઢો પહેલાં કટિંગ કરી લઈએ। એ જ રીતના આપણે આ ગળાનો શેપ આપ્યો હતો ભાઈ બહેનો એ કટ કરી લઈએ। હવે આપણે વચ્ચેથી કટ મારે કરવાનું છે આખામાં કુર્તીમાં, તો વચ્ચેથી હું કટ મારી દઉં છું ભાઈ બહેનો, બતાવું તમને કેવી રીતના તમારે કટ મારી દેવાનું છે। પહેલાં આપણે આ કાપડ સરખું કરી લેવાનું છે, વધઘટ થવું ન જોઈએ। હવે આ રીતના તમારે આગળના ભાગમાં આખી કુર્તીમાં તમારે આ રીતના કટ મારી દેવાનો છે। આનું ફિનિશિંગ કેવી રીતના લેવું, કેવી રીતના કોલર મૂકવું હું નેક્સ્ટ વિડીયોમાં ભાઈઓ બહેનો જરૂર બતાવીશ। આ રીતના તમારે આખી કુર્તીમાં કટ મૂકી દેવાનો છે। તમે જોઈ શકો છો ભાઈઓ બહેનો કે આ રીતના મેં વચ્ચેથી કટિંગ કરી લીધું છે આગળના ભાગમાં। હવે આપણે જોવાની છે બાય, આપણે બાય જોવાની છે ભાઈ બહેનો, તો આ રીતના આપણે ચાર ગળીમાં ફોલ્ડ કરી લેવાનું છે કાપડ। તમે જોઈ શકો છો કે આ રીતના મેં ચાર ગળીમાં ફોલ્ડ કર્યું છે। હવે આપણે મૂંઢાકાર જોવાનો છે ભાઈ બહેનો, તો આપણો મૂંઢો આ રીતના તમારે જોવાની છે એની પહોળાઈ, તો આ તમારે જેટલી આવતી હોય એટલી તમારે આ રીતના પહોળાઈ માપી લેવાની છે। હવે છે 10, તો આપણે આ ઉપરની સાઈડ આપણે આ રીતના લેવાના છે 10। હવે આપણે 1.5 ઇંચ આપણે નીચે ઉતારવાનું છે ભાઈ બહેનો આ રીતના। હવે આપણે લંબાઈ મારે રાખવાની છે 15, તો 15માં તમારે એક્સ્ટ્રા પછી 2 ઉમેરી લેવાના છે। આ 15 ઇંચ હું માર્કિંગ કરી લઉં છું ને 2 ઇંચ હું અહીંયા ફોલ્ડ કરવાની સિલાઈ ઉપર જાય એના માટે એક્સ્ટ્રા લઉં છું, એટલે કુલ 17 લેવાનું। તમારે જેટલી લેવી હોય તમે એક્સ્ટ્રા એ રીતના ઉમેરી લેવાનું છે। હવે મોરી નીચેની રાખવાની છે મારે 5.5, તો 5.5 આ રીતના માર્કિંગ કરી લઉં છું, આ લીટી જોઈન્ટ કરી લેવાની છે। હવે એક્સ્ટ્રા આપણે સિલાઈ માટે રાખવાનું છે 1.5 ઇંચ, તો આ રીતના 1.5 રાખી દેવાનું છે તમારે। આ માર્કિંગ આ માર્કિંગને આપણે જોઈન્ટ આપી દેવાનું છે ભાઈ બહેનો આ રીતના। હવે આપણે શેપ આપવાનું છે, તો 1 ઇંચ તમારે અહીંયા છોડી દેવાનું છે અને 1 ઇંચ તમારે અહીંયા છોડી દેવાનું છે ભાઈ બહેનો, પછી તમારે શેપ આપવાનો છે। તો આ રીતના તમે ઇઝીલી શેપ આપીને પૂણી બાઈન કે આખી બાઈન કે અડધી બાઈનો તમે બાઈનું કટિંગ કરી શકો। તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે હું કેવી રીતના શેપ આપું છું, આ રીતના તમે આપીને શીખી શકો। હવે આપણે કટિંગ કરી લઈએ ભાઈ બહેનો, તો પહેલાં આપણે
आ रीतना शेप कटिंग करवानो छे। હવે આપણે બાયને ખોલી નાખવાની છે આ રીતના રાખીને હવે આપણે જે આગળનો શેપ છે એ આપણે કટિંગ કરી લેવાનો છે। એકદમ સરસ રીતે આપણી બાય કટિંગ થઈ ગઈ છે ભાઈ બહેનો, તમે જોઈ શકો છો। હવે આ રીતના રાખીને આપણે વચ્ચે આપણે માર્કિંગ કરી લેવાનું છે આ રીતના। હવે આપણે આગળ પાછળના પાર્ટનું અસ્તનું કેમ કટિંગ કરવું તમને બતાવી દઉં ભાઈઓ બહેનો। અસ્તનું કટિંગ કરવાનું છે તો આખામાં મારે અસ્ત નાખવાનું, તો આ રીતના તમારે એક વખત ફોલ્ડ કરી લેવાનું છે ભાઈઓ બહેનો અસ્તને આ રીતના। હવે આપણે પહેલાં આગળનો ભાગ રાખી દેવાનો છે, તો આ રીતના આપણે આગળના ભાગે આપણે આ રીતના કાપડ રાખીને કટિંગ કરી લેવાનું છે। જેમ છે એ જ રીતના તમારે અસ્તનું કટિંગ કરી લેવાનું છે ભાઈ બહેનો આ રીતના રાખીને। હવે સીસ વધારે તમારે રાખી દેવાનું, પહેલી વખત જે ભાઈ બહેનો શીખતા હોય તેને ફિનિશિંગ લેવામાં પ્રોબ્લેમ થતો હોય એટલા માટે હું તમને બતાવું છું ભાઈ બહેનો કે સેદ થોડું થોડું વધારે તમારે રાખી લેવાનું અસ્તર। ફિટિંગ કર્યા પછી તમારે એ વધારાનું કાપડ કટ કરી લેવાનું છે આ રીતના। આપણે આગળના ભાગનું અસ્તરનું કટિંગ કરી લેવાનું છે, જેમ તમે આગળના ભાગમાં કટ મારી એ જ રીતના તમારે આમાંય કટ લગાવી લેવાની છે। આ રીતના થશે ભાઈ બહેનો, તમે જોઈ શકો છો કે આ રીતના અસ્તરનું કટિંગ થઈ ગયું છે। હવે આપણે પાછળના ભાગના અસ્તરનું કટિંગ કરી લઈએ, તો આ રીતના આ પાછળના ભાગનું છે, તો એ રીતના જ તમારે એક વખત ફોલ્ડ કરી લેવાનું છે અને આપણે આ પાછળનો ભાગ છે, તો આ રીતના તમારે ઉપર રાખીને કટિંગ કરી લેવાનું છે। જેમ તમે આગળના ભાગે કર્યું એ જ રીતના તમારે કટિંગ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો ભાઈ બહેનો કે એકદમ સરસ રીતે આપણું કોલરવાળી કુર્તીનું કટિંગ થઈ ગયું છે। આ પાછળનો ભાગ છે ભાઈ બહેનો, આ છે આપણે આગળના ભાગનો કટિંગ અને આપણે આ છે આપણી બાય કટિંગ। એકદમ ઇઝી મેથડથી બતાવેલ છે ભાઈ બહેનો સ્ટેપ બાય સ્ટેપ। તમને કોઈ બી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો। અમારી ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, આવા અવનવા વિડીયો અમે લઈને આવશું। આ વિડીયોને લાઇક કરજો ને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ।